જામનગરના ચડ્ડી બંડિયાન ગેંગનો આતંક સામે આવ્યો. છેલ્લા 15 દિવસમાં નિશાને લીધા. જામનગરના કાલાવડમાં ચડ્ડી બન્યાન ગેંગનો આતંક ફેલાવ્યો છે. છેલ્લા 15 દિવસમાં કાલાવડમાં 14 જેટલા જીનિંગ સ્પિનિંગના કારખાના સહિતના સ્થળોએ ચડ્ડી બન્યાન ગેંગે ચોરી કરતા ભય ફેલાયો છે. ચડ્ડી બન્યાન ગેંગ સામે પોલીસ નિષ્ક્રિય હોવાના સ્થાનિકોનો આક્ષેપ. ગત 14 જાન્યુઆરીએ કાલાવડ જામનગર હાઈવે પર આવેલ શ્રીજી કોટેક્સ, આશ્રય ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ અને નિજાનંદ ઓઇલ મિલ એમ 3 જગ્યાએ ચોરો ત્રાટક્યા હતા. તેમાંથી આશ્રય ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં તોડફોડ કરી 1,20,000ની રોકડની ચોરી કરી હતી. તારીખ 19 જાન્યુઆરીના રોજ કાલાવડ રજુણા રણુજા હાઈવે પર આવેલ કૈલાસ કોટન પૂજા કોટન શીતલ યુનિવર્સિટીમાં ચડ્ડી બની ગેંગ 9 લૂંટારો ત્રાટક્યા હતા. કૈલાસ કોટનમાં 2,00,000 અને પૂજા કોટનમાં 35,000 રોકડ ચોરી કરી હતી. ગત 28ના રોજ કાલાવડ રણુજા રોડ પર આવેલ કૃષ્ણમ એગ્રી ઇન્ડસ્ટ્રીઝ અને જેઆરડી પાઇપ ઇન્ડસ્ટ્રીઝમાં ચોરો ત્રાટક્યા હતા. 29 જાન્યુઆરીના રોજ આશ્રય ઓઇલમાં બીજી વાર ચોર ત્રાટક્યા. ચડ્ડી બન્યાન ગેંગ એ સરકારી કચેરી પણ નથી છોડી. કાલાવડની નાની વાવડી રોડ પર આવેલ PGVCL ખેતીવાડી બીજ નિગમ અને કાલાવડમાં આવેલ ITIમાં પણ ચોરો ત્રાટક્યા હતા. કાલાવડ રણુજા રોડ પર આવેલ અક્ષર જિનિંગમાં તોડફોડ કરી તિજોરી ચોરી ગયા. છેલ્લા 15 દિવસમાં 14 જગ્યાએ ચોરીની ઘટના બનતા જિનના માલિકોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. કાલાવડ પોલીસની નિષ્ફળતા અને નિષ્ક્રિય જોવા મળી રહી છે. કાલાવડ તથા આજુબાજુના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. ફેક્ટરીના મજૂરો પણ રાત્રે રોકાવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. સવારે પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારી ચોરોને ઝડપી કાર્યવાહી કરવાની લોકોમાં માંગ ઉઠવા પામી છે. હર્ષલ કંદડિયા, ZSTV, જામનગર.